મહિલા માત્ર પરિવાર માટે આવક રળવા કામ ન કરે પરંતુ બિઝનેસ વુમેન બને. રેખા શર્મા, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષશ્રીનું નિવેદન. ભુજ સ્મૃતિવન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં મહિલા વેપારીઓ કારીગરો માટે કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપ યોજાયો. મહિલા માત્ર આવક રળીને ઘરમાં મદદરૂપ બની શકે તે માટે કમાણી ન કરે પરંતુ એક બિઝનેસ વુમેન બને તેવી નેમ સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ વિવિધ વિષયે તાલીમ અને માર્ગદર્શન આપે છે તેવું ભુજ સ્મૃતિવન ખાતે મહિલા વેપારીઓ કારીગરો માટે યોજાયેલા બિલ્ડિંગ વર્કશોપમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રી રેખા શર્માએ જણાવ્યું હતું. મહિલાઓમાં કાયદાકીય અને નાણાકીય અધિકારો અંગે જાગૃતતા આવે તેવો ઓનલાઈન પ્લેટફોર્મનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે તે માટે તાલીમ મળે તેમજ બજારના નવીનતમ વલણને સમજી તેઓ વ્યવસાયને વેગવાન બનાવી શકે તે માટે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રી રેખા શર્માએ વધુ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં 50% મહિલાઓની ભાગીદારી છે. મહિલા પહેલેથી જ સશક્ત છે, માત્ર તેણે પોતાની શક્તિ ઓળખવાની જરૂર છે. આ શક્તિને જાગૃત કરવા તેમજ વધુ ધારદાર બનાવવા આયોગ મહિલાઓને સરકારની સ્કીમ, બેંકની સેવા, કાનૂની બાબતો, કઈ ડિઝાઇન માર્કેટમાં ચાલે છે વગેરે બાબતોની તાલીમ અને માહિતી આપે છે. મહિલા આયોગ માત્ર સ્ત્રીઓની ફરિયાદ જ નથી લેતું પરંતુ મહિલાઓને મુસીબતનો સામનો ન કરવો તેવી મજબૂત રીતે કામગીરી કરતી પણ બનાવે છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ સ્ત્રી રાષ્ટ્રીય મહિલા આયોગની વેબસાઇટ પર જઈને ફરિયાદ કરી શકે છે તેમજ કોઈપણ મહિલા ગ્રુપને કોઈપણ પ્રકારની તાલીમની જરૂર છે તો તે પણ જણાવી શકે તેવું આયોજન કરીશું તેમ તેમણે જણાવ્યું હતું. મહિલાઓ માટે ગુજરાતને ભારતના અન્ય રાજ્ય માટે પથદર્શક રાજ્ય ગણાવીને મહિલાઓને રાજનીતિમાં પણ ભાગીદારી નોંધવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે સરકારની વિવિધ સ્કીમના લાભાર્થીને પ્રશસ્તિપત્રો અપાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ગોવિંદ રાઠોડ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે કચ્છની મહિલા સશક્ત બને તે માટે વિવિધ કામગીરી કરાઈ રહી છે. મહિલાને પુરુષ સમોડી બનાવવાની જરૂરત નથી કારણ કે તે પહેલાંથી તેનાથી આગળ છે. માત્ર સમાજમાં મહિલાઓને લઈને ફેલાયેલી વિચારને બદલવાની જરૂર છે. આ પ્રસંગે SBIના મેનેજર શ્રી નિરંજકુમાર બેંકની લોન અંગે, હેન્ડીક્રાફ્ટ ડાયરેક્ટર શ્રી રઘુવીર ચૌધરીએ માર્કેટની માંગ તથા EDIIના શ્રી અમિત પંચાલે ઈ માર્કેટિંગ વિશે મહિલાઓને સમજણ આપી હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી શ્રી સુલોચનાબેન પટેલ ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ મુદ્દે જાણકારી આપી હતી. કાર્યક્રમમાં અવનીબેન દવે, પ્રાદેશિક નાયબ નિયામક શ્રી રાજકોટ ઝોન, મહિલા કારીગર શ્રી પાબીબેન રબારી, દેબુલીના મુખર્જી, માલવિકા શર્મા અને મોટી સંખ્યામાં મહિલા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.